વિરામબાદ ફરીકવાર સ્વાગત છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો હિંમતનગરમાં કોરોનાને લઈને 6 વર્ષ બાદ સાબરકાંઠા ગ્રીન સીડ્સ મર્ચન્ટ એસોસિએશનની જનરલ સભા યોજાઈ હતી, જેમાં 3 વર્ષ માટે પ્રમુખ સહિતના કારોબારીની સર્વાનુમતે વરણી કરાઈ હતી તો વેપારીઓને પડતી મુશ્કેલીઓ સંભાળવામાં આવી હતી. સમાચારમાં આગળ વાત કરીએ તો વર્ષો જૂની પરંપરા મુજબ દાહોદ જિલ્લાના ઘનપુર ગામે ચાડિયાનો મેળો ભરાયો હતો, જેમાં આજુબાજુના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં મેળાની મજા માણવા ઉમટી પડ્યા હતા, જેમાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડે પણ હાજર રહ્યા હતા અને લોકોના ઉત્સાહમાં તેમણે વધારો કર્યો હતો. આ મેળામાં વર્ષો જૂની પરંપરાને લોકોએ નિહાળીને મંત્રમુગ્ધ થયા હતા. આદિવાસી બાહુલ્ય ધરાવતો હોવાથી અહીંના આદિવાસી સમાજમાં હોળીના તહેવારનું વિશેષ મહત્વ હોય છે. દાહોદ જિલ્લાના આદિવાસી સમાજમાં હોળી નજીક આવતા જ જાણે દિવાળી જેવો માહોલ જોવા મળતો હોય છે, ત્યારે હોળીના તહેવારની શરૂઆત ફાગણ સુદ 11 ના દિવસે ભરતા મેળાની સાથે શરૂ થઈ જતી હોય છે. ત્યારે દાહોદ જિલ્લાના ધાનપુર ખાતે ધૂળેટીના બીજા દિવસે ઉજવાતા ચાડિયાના મેળાનું પણ આદિવાસી સમાજમાં વિશેષ મહત્વ હોય છે, તેમજ આ મેળામાં આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાતા હોય છે. ત્યારે આ મેળામાં આદિવાસી સમાજના લોકો પોતાના ઢોલ, કુંડી, થાળી જેવા વાજિંત્રો લઈને આવતા હોય અને આદિવાસી સમાજના ગીતો તેમજ ઢોલ વગાડીને આનંદ લેતા હોય છે. તેમજ આ મેળામાં વર્ષો જૂની ચાલી આવતી ચાડિયાની પરંપરાને નિહાળવા લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે. આ મેળામાં મેળો યોજવાના સ્થાન પર મધ્યમાં આવેલ આંબાના ઝાડની ટોચ પર કાપડમાં ગોળ, ખજૂર, નાળિયેર સહિત રોકડ ઇનામ પણ મુકાતા હોય છે, તેમજ આ ગોળની પોટલી લેવા યુવાનો થનગનતા હોય છે. ત્યારે આંબાના ઝાડની ફરતે મહિલાઓ વાંસની સોટી લઈને આદિવાસી સમાજના લોકગીતો ગાતી ગાતી આંબાના ઝાડની ગોળ ફરતી હોય છે. ત્યારે સૌ પ્રથમ તો ધાનપુર ગામના આગેવાનો દ્વારા ધાનપુર તાલુકાના ગામોના નામ બોલાતા હોય છે અને ગામમાંથી જે પણ યુવાનની આંબા ઝાડ ઉપર મૂકેલી પોટલી લેવા માટે મહિલાઓની વાંસની સોટીઓની માર ખાતા ખાતા આંબાના ઝાડ ઉપર ચઢીને પોટલી લઈને ગામનું નામ રોશન કરતા હોય છે અને આનંદનો મજા લેતા હોય છે. આ ચડિયો કરવા પાછળનું કારણ આ એક વર્ષો સુધી ચાલી આવતી પરંપરા છે, તેમજ લોકો સંતાન સુખની પ્રાપ્તિ માટે પણ ગોળની પોટલી ઉતારવાની માનતા રાખતા હોય છે. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ધાનપુર ગામે આ દેશની કરોડો લોકોની આસ્થાનું સ્થાન, હિન્દુ લોકો, અન્ય લોકો, દરેક સમાજો હોળીનો તહેવાર મનાવતા હોય છે. હોળીના તહેવારના બીજા દિવસે અમારે ધૂળેટીનો મેળો ગઈકાલે પીપેરો ગામમાં થયો હતો અને આ સમગ્ર જિલ્લાના જે લોકો અમારી હિન્દી સંસ્કૃતિને વરેલા અને ગુજરાતમાં કામે જતા હોય, દેશમાં કામે જતા તમામ લોકો હોળીના તહેવારોની અંદર ઘેરે આવતા હોય છે. દરેક સમાજના લોકો એને નાચવા કૂદવા એના માટે આવતા હોય છે. આજે આ ચાડિયાનો જે અમારા આંબાના ઝાડ પર ગામના લોકો એને ઇનામ બાંધતા હોય છે અને ગામમાં લગભગ 27 ગામના લોકો આજે આ ચાડિયાને જોડવા પણ ચડશે, બહેનો પણ એમની સ્વાગત કરતી હોય છે. અને આ જે મેળા છે એમાં લગભગ 200 જેટલા આ મેળાની અંદર મોટા ઢોલના માધ્યમથી આજે યુવાનો છે, વડીલો છે, બધા નાચે કૂદે અને હોળીના તહેવારને એની પછીના દિવસોની અંદર ચાડિયાના તહેવારો આજે મનાવતા હશે. એના માટેનો આજે લગભગ 1 લાખ લોકો આ કાર્યક્રમ અંદર જોડાઈને આ મેળાને જોઈ રહ્યા છે ને એના આપ સાક્ષી છો. થેન્ક યુ. ત્યારે આ મેળામાં મહિલાઓ પણ યુવાનોને સોટી મારીને આનંદ લેવા માટે થનગનતી હોય છે, તેમજ બહાર ગામથી લોકો મોટી સંખ્યામાં લોકો મેળો નિહાળવા માટે આવતા હોય છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. સાઉથ અને બોલિવૂડની બિગ બજેટ ફિલ્મ RRR ના પ્રમોશન માટે ફિલ્મના ડાયરેક્ટર SS રાજામૌલી